નમસ્કાર મિત્રો, ટ્રીક ગુજરાતી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગઈકાલે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી હતી, જે અન્વયે રૂપિયા 1 લાખ સુધીની સહાય આપવાની જાહેરાત થયેલ હતી. તો હવે આ 1 લાખ રૂપિયા સુધીની સહાય કઈ તારીખથી શરૂ થશે અને કઈ તારીખ સુધીમાં તેના ફોર્મ ભરવાના રહેશે તે અંગે આપણે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોનને પ્રેસ કરી અને ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેની જાણ આપ સૌને થઈ જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના. રૂપિયા 1 લાખ સુધીની સહાય કઈ તારીખથી શરૂ થશે, જાણો સંપૂર્ણ માહિતી. તો આ માટે આપણે સીએમઓ ગુજરાતના ઓફિશિયલ ટ્વિટર પેજ પર એક પોસ્ટ કરવામાં આવેલ છે, જેના થકી આપણે આ માહિતી મેળવીશું. તો ચાલો જોઈએ સીએમઓ ગુજરાતની તે ઓફિશિયલ ટ્વીટ. તે ટ્વીટમાં આ પ્રમાણેનું એક પોસ્ટર પોસ્ટ કરવામાં આવેલ હતું, જેમાં જણાવેલ છે, નાના માણસો માટે મોટી યોજના. રૂપિયા 5000 કરોડનું પેકેજ જાહેર કરતી રાજ્યની સંવેદનશીલ સરકાર. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના. લોકડાઉનની પરિસ્થિતિના કારણે આર્થિક મુશ્કેલી અનુભવી રહેલા નાના વેપારીઓ, મધ્યમ વર્ગ, કારીગર, પરંપરાગત વ્યવસાયિકો, રિક્ષા ચાલકો, બાંધકામ શ્રમિકો વગેરેને રૂપિયા 1 લાખ સુધીનું મળશે ધિરાણ. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ અંદાજિત 10 લાખ નાના માણસોને મળશે ધિરાણ, જે ધિરાણ લાભાર્થીઓને વાર્ષિક માત્ર 2% વ્યાજ દર ચૂકવવાનું રહેશે, જ્યારે બાકીનું વાર્ષિક 6% વ્યાજ એ રાજ્ય સરકાર ભરશે. તો આ પ્રમાણે જાહેરાત થયેલ છે. તો હવે આપણે તે કઈ તારીખથી શરૂ થનાર છે તે જોઈએ. તો હું આ પોસ્ટને થોડી ઝૂમ કરી લઉં છું. બસ હવે આપ સૌને દેખાતું હશે સ્પષ્ટ. તો પ્રથમ મુદ્દો જોઈએ. આ યોજના તારીખ 21/5/2020થી રાજ્યની સહકારી બેંકો, ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીઓમાં શરૂ થશે. રાજ્યની સહકારી બેંકો ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી મારફતે વાર્ષિક 2% વ્યાજદરે રૂપિયા 1 લાખ સુધીનું તારણ વગર ધિરાણ અપાશે, એટલે કે કોઈ પણ જાતની ગેરંટી સિવાય આ ધિરાણ આપવામાં આવશે. લાભાર્થીએ 3 વર્ષના સમયગાળામાં ધિરાણ પરત કરવાનું છે, જેમાં પ્રથમ 6 માસ માટે વ્યાજ કે મુદ્દલનું ભરવાનું રહેશે નહીં અને ત્યારબાદ 30 સરખા હપ્તામાં આ ધિરાણ પરત કરવાનું રહેશે. તો આ યોજના માટેના અરજી ફોર્મ એ લાભાર્થીઓને સહકારી બેંકો, ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીઓ પાસેથી વિનામૂલ્યે મળશે. આ ધિરાણ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ ફીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે. ત્યારબાદ ઉપરાંત વધુમાં જણાવ્યું છે કે હાલમાં જેઓ ધંધા વ્યવસાયમાં કાર્યરત હોય તેઓને આ યોજનાનો લાભ મળશે, જેમાં તારીખ 1/1/2020ને રોજ હયાત વ્યવસાયમાં કાર્યરત હોવા જોઈએ. એટલે કે જે તે વ્યવસાયમાં 1/1/2020ના રોજ કાર્યરત હશે તેઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે અને તારીખ 31/8/2020 સુધીમાં સંબંધિત નાગરિક સહકારી બેંક, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક, ગુજરાત રાજ્ય સહકારી બેંકની સંબંધિત શાખા કે સંબંધિત ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. એટલે કે મિત્રો, આપ જો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો 21/5/2020થી શરૂ કરી અને 31/8/2020 સુધીમાં આપને જે તે નાગરિક સહકારી બેંક હોય કે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક હોય અથવા ગુજરાત રાજ્યની સહકારી બેંકની કોઈ શાખા કે સંબંધિત ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. આ સમયગાળામાં જ અરજી કરશો તો આપને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે, અન્યથા આ સમયગાળા પછી આપને આ લાભ મળવાપાત્ર થશે નહીં, જેનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. કેમ કે વાર્ષિક 2% વ્યાજ દર એ એકદમ ઓછો વ્યાજ દર કહેવાય, જે બહુ લાભકારી છે. કેમ કે સામાન્ય ધિરાણમાં વાર્ષિક 12% લેખે
લોન આપવામાં આવતી હોય છે, જેની સમકક્ષ આ માત્ર 2% લોન મળે છે તો તે લેવી એ બહુ હિતાવહ છે અને લાભકારી છે। તો જે મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેઓ તારીખ 21/5/2020 થી તારીખ 31/8/2020 સુધીમાં આપણે જણાવ્યું તે મુજબની નાગરિક સહકારી બેંકો, જિલ્લા મધ્યસ્થ બેંકો કે કોઓપરેટિવ સોસાયટીમાં જઈ અને વિનામૂલ્યે જે ફોર્મ મળે છે તે ફોર્મ ભરી અને આપ ત્યાં જમા કરાવી દેવાનું રહેશે અને તે મંજૂર થઈ આપને આ લોન મળી જશે। તો આશા રાખું છું કે આ યોજના અંગેના આપના તમામ ડાઉટ ક્લિયર થઈ ગયા હશે। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો, જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે। ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।